ગીર સોમનાથના સૂત્રાપાડાના ધામળેજ ગામ ખાતે આજ રોજ મદદગાર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ સમસ્ત ધામરેજ ગામ અને મદદગાર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધામરેજ ગામ અને આજુબાજુના ગામડાઓના લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને 80 યુનિટ એકત્ર કરવામાં આવ્યું, જેને જીવન પ્રકાશ ફાઉન્ડેશન વોલેન્ટરી બ્લડ બેંક જૂનાગઢ જમા કરાવવામાં આવ્યું. ઉત્સાહપૂર્વક જોડાયેલા તમામ રક્તદાતાઓનો અમે સવિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ. કોરોના મહામારીના કારણે બ્લડની મોટા પાયે અછત વર્તાઈ રહી છે. વહેલી સવારથી જ ગામરેજ તેમજ આજુબાજુના ગામના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. યુવાનોએ રક્તદાન કરી ફરજ અદા કરી હતી. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કાળ લોકડાઉન દરમિયાન અનેક લોકોની મદદ તેમજ ભોજન કીટ સેવા કરેલી છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો, પ્રસૂતિ સમયે બહેનો તેમજ અકસ્માતમાં ઇમરજન્સી સમયે દર્દીઓને પૂરતું લોહી મળી રહે તે હેતુથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પરેશ જાદવ, જેડેશ ટીવી, ગીર સોમનાથ. હું જૂનાગઢથી શ્રી જીવન પ્રકાશ વોલેન્ટરી બ્લડ બેંકમાંથી આવું છું. આજે સુત્રાપાડા તાલુકાના ધામળેજ મુકામે મદદગાર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે અને બહોળી સંખ્યામાં ગામના લોકોએ અને આજુબાજુના અમારા વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં બ્લડ ડોનેશન કરેલ છે. આજે સુત્રાપાડાના ધામળેજ ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે. તેની અંદર દરેક સમાજના અને દરેક આગેવાનોએ બહોળી સંખ્યા ભાગ લીધેલ છે અને અત્યાર પણ કેમ્પ ચાલુ છે અને જેમ બને એમ વધારે પૂરતી બ્લડ ડોનેશન કે પ્રમાણે સફળ થાય એ પ્રમાણે આયોજન કરેલું છે. અત્યાર સુધીમાં 60 બોટલનું ડોનેશન થઈ ગયેલું છે, હજી પણ ચાલુ છે અને આવતા દિવસોમાં આનાથી પણ વધારે ડોનેશન